ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપે ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે પ્રતિસ્પર્ધાની ભાવનાથી હાનિ. પોતાની જાતને એટલા માટે ના ધિકારો કે તમારી જાતને હીન માનો છો. સમજણપૂર્વક જો તમે તમારી તુલના બીજાઓ સાથે કરો અને સાચી રીતે પરખશો તો તમને સૌંદર્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રતિષ્ઠા, સ્થિતિ વગેરે નીચા હોવાના કારણે જ્ઞાની નહીં થાય. વાસ્તવમાં તમે એ ભૂલ કરો છો કે પોતાના વ્યક્તિત્વની દુર્બળતાઓની સરખામણી બીજાઓ સારા ગુણો સાથે કરો છો. જો તમારામાં કોઈ કમજોરી હોય તો એ પણ યાદ રાખો કે જેમને તમે શ્રેષ્ઠ માનો છો એ લોકોમાં પણ દુર્બળતાઓ હોય છે, એમના સારા ગુણ જોવો. એ જ રીતે તમારા વ્યક્તિત્વની પરખ કરીને તમારી વિશિષ્ટતાઓ શોધી કાઢો. તમને અવશ્ય કોઈ સદગુણ તો મળી આવશે જે તમને આગળ વધવામાં અને સદગુણોનો વિકાસ કરવામાં સહાયરૂપ થશે. આત્મવિશ્વાસ એક સ્વસ્થ માનસિક ટેવ છે, તો બીજી બાજુ આત્મહીનતા અર્થાત પોતાના વિશે ખરાબ વિચારવું અને પોતાના બીજાઓ તે નીચા માનવા તે લઘુતા ગ્રંથિ છે, એક અસ્વસ્થ માનસિક ટેવ છે. આ લઘુતા ગ્રંથિના ગુલામ બનવું તે દુઃખી જીવન જીવવાની તૈયારી કરવા બરાબર છે. ખોટી બાબતોની તુલનાથી મનુષ્યના જીવનમાં ભારે અસંતોષ છવાઈ જાય છે, માટે તમે તમારી સારી બાબતોની તુલના બીજાઓની સારી બાબતો સાથે કરો, નહીં તો સરખામણી જ ના કરશો. અખંડ જ્યોતિ, જૂન 1955, પેજ નંબર 14. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.